આમ તો પ્રધાનમંત્રી મોદી પહેલા રાજકોટથી જ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, પરંતુ રાજકોટની સ્થિતિ વર્ષોથી એવી ને એવી જ છે. ગુજરાત મોડલને પૂરી દુનિયામાં દેખાડાયું, રાજકોટને સ્માર્ટ સિટીનો દરજ્જો અપાયો, પરંતુ શું પ્રશાસન કે નેતાઓને માલુમ છે કે સ્માર્ટ સિટી કોને કહે છે? કે પછી એક સ્માર્ટ સર્ટિફિકેટ આપવાથી શહેર સ્માર્ટ થઈ જાય છે? આ પ્રશ્ન એટલા માટે કારણ કે રાજકોટના કોઠારિયા આનંદનગરમાં નવા ફ્લેટ બન્યા બાદ લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પ્રશાસને ફ્લેટ બનાવવાની મંજૂરી આપી તો પાછળની સોસાયટીમાં વરસાદના પાણીના જવાની કોઈ વ્યવસ્થા જ ના કરી, જેના કારણે થોડા વરસાદમાં જ સોસાયટીમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. આ દ્રશ્યો રાજકોટના વોર્ડ નંબર 14ના ખોડિયાર ચોક વિસ્તારના છે, જ્યાં નવા ફ્લેટ બન્યા બાદ લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા અને પોતાના પ્રશ્નો પ્રશાસનને કહેતા તંત્ર કહે છે કે આમાં અમે કશું ના કરી શકીએ. બરોબર, એટલા રોડ ઊંચા છે તો એટલે અમારી પોઝિશન આવી છે. અમારે ઘઉં હતા એ બધે પલળી ગયા છે, તો ઊંચો રોડ કરી તો ક્યાં છે? અમારે બધું પલળી ગયું છે. હવે આ છોકરા ઊંચા આવડા કે માન માન ઘરમાં બધું કબાટ બબાટ બધું ગરી ગયું હતું, એની અંદર મંજૂરી આપી તો તેના બાદ થતા પ્રશ્નોનો ઉકેલ કેમ કાઢવો તેની જવાબદારી તંત્રની નથી? હાલ તો થોડા વરસાદમાં જ ઘરમાં રહેલા માલ સામાનને બચાવવામાં લોકો લાગી ગયા છે. રાજકોટથી નિલેશ શિશાંગ્યાનો અહેવાલ, ગુજરાત તક.